नमस्कार, स्वागत छे आपનું અરવલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું સુમાસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ત્રેવીસમીએ પીએમ મોદીની સભા તો 26મીએ કેજરીવાલનો રોડ શો. ચૂંટણી જાહેર થયા બાદ બીજી વાર વડાપ્રધાન મોદી ભાવનગરમાં. ભાવનગરમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 16.6 ડિગ્રી સાથે શિયાળુ ઠંડીનો થયેલ આરંભ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 33% નોંધાયું. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં તળાજણના ખેડૂતો નિરસ. યાર્ડમાં સારી મગફળીના ઊંચા ભાવો અને રોકડા નાનાને કારણે ખેડૂતો ટેકાના ભાવે વેચવા આવ્યા નહીં. પાટનગર સતત બીજા દિવસે ઠંડુ ગાર શહેર બન્યું. પારો 13.2 ડિગ્રી થયો. મતદાન મથકો પર સ્ટાફ ઈવીએમ મોકલવા માટે 185 બસ દોડાવાશે. આણંદની 7 બેઠક પર 5 ડિસેમ્બર થનાર મતદાન માટે તંત્રની તૈયારી. સમાચારોમાં વાત કરીએ, સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. પોડો ફોરેસ્ટમાં વહીવટી તંત્રની મંજૂરી વિના પેરાગ્લાઇડર શરૂ કરાયા. મનમાની રીતે ખાનગી વ્યક્તિઓએ પેરાગ્લાઇડર શરૂ કર્યા તો રક્ષિત સ્મારકો અને જંગલ વિસ્તાર પર ઉડાડવામાં આવી રહ્યા છે પેરાગ્લાઇડર. તો સુરક્ષાના સાધનોનો છે અભાવ, તો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? તો સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. પોડો ફોરેસ્ટમાં વહીવટી તંત્રની મંજૂરી વિના પેરાગ્લાઇડર શરૂ કરાયા. મનમાની રીતે ખાનગી વ્યક્તિઓની પેરાગ્લાઇડર શરૂ કર્યા તો રક્ષિત સ્મારકો અને જંગલ વિસ્તાર પર ઉડાડવામાં આવી રહ્યા છે પેરાગ્લાઇડર. તો સુરક્ષાના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? તો સ્થાનિકોમાં પણ આક્રોશ વ્યાપ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં થવા જઈ રહ્યું છે. જે પૂર્વે તમામ પક્ષોના નેતાઓ પાર્ટીના આગેવાનો ગુજરાતના પ્રવાસે પ્રચાર માટે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરા આવી નવલખી મેદાનમાં જનસભા સંબોધશે. ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને જીતાડવાના પ્રયાસો કરી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરા શહેર જિલ્લાની 10 બેઠક માટે ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવામાં આવશે. તેમજ વડાપ્રધાનના પ્રવાસને લઈ તમામ તંત્ર એક્શનમાં આવ્યું છે. પોલીસ વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન વડોદરા આવવાના હોવાના કારણે પક્ષના આગેવાનો અને નેતાઓ સહિત લોકોએ જનમેદની ભેગી કરવાની કવાયત શરૂ કરી છે. પહેલા ફેઝના લગભગ તમામ વિસ્તારમાં વડાપ્રધાન સહિત અનેક સ્ટાર પ્રચારકો પોતાના પક્ષ માટેની જનસભા અને પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. તો વડાપ્રધાન મોદી 18 જૂન બાદ 30 ઓક્ટોબરે પણ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરાના નવલખી મેદાન ખાતે પ્રચાર સભા માટે આવનાર હોવાથી પોલીસ વિભાગે તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ વાત કરીએ તો વડોદરા જિલ્લાની 136 વાઘોડિયા વિધાનસભામાં બની હજુ રસપ્રદ. કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ દિલીપ ભટ્ટ સહિત 500 કોંગ્રેસના કાર્યકર વિધિવત રીતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ હાથે કેસરિયો કેસ ધારણ કર્યો હતો. સાથે પૂર્વ મંત્રી ઉપેન્દ્ર ગોહિલના પુત્ર યોગપાલ ગોહિલ પણ ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ સહિત સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા, જ્યાં પુરુષોત્તમ રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. અમદાવાદ શહેરની 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહિત કુલ 48 ઉમેદવાર વચ્ચે 5 ડિસેમ્બરે ચૂંટણી જંગ યોજાશે. તમામ ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી છે, જેમાં એલિસ બ્રિજ બેઠકના આપના ઉમેદવાર માત્ર 2 લાખ સંપત્તિ જાહેર કરી છે. તો ભાજપના 10 કરોડ બેઠકના ઉમેદવાર 61 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી અને અમદાવાદના ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર
भूपेन्द्र पटेले 8 करोड़ संपत्ति जाहिर करी छे। आम हजारों लईने करोड़ों संपत्ति उम्मेदवारों जाहिर करी छे। आ उपरांत अमदावाद शहर तमाम पक्षना उम्मेदवारना एज्युकेशन की माहिती पण सामे आवी छे, जेमां धोरण 5 पास थी लईने मास्टर डिग्री अने पीएचडी सुधी उम्मेदवारों आ वखते चूंटणी जंगमां झपलाव्यु छे। तेमज भाजप कांग्रेस अने आम आदमी पार्टीना तथा उम्मेदवारों की एफिडेविट संपूर्ण, जेमा उम्मेदवारों की संपत्ति, शिक्षण अने क्रिमिनल रेकॉर्ड नी तमज माहिती आपवामां आवी छे। ब्रह्मकुमारी अटलादरा सेवा केन्द्र द्वारा अपना भारत देश की आजादी 75वां अमृत महोत्सव की उजवनी भाग रूपे प्रजापिता ब्रह्मकुमारी स्वर्य विश्वविद्यालय मुख्यालय माउंट आबू थी विशेष आमंत्रित राजयोगिनी ब्रह्मकुमारी उषा दीदी तेमज आंतरराष्ट्रीय वक्ता द्वारा वडोदरा में रिलायंस मॉल नी सामे ओल्ड पादरा रोड 3 दिवसीय शिबिर श्रीमद भगवत गीता व्यवहारिक स्वरूप अने सकारात्मक जीवन शैली तथा परमात्मा अनुभूति शिबिर तेमज वडोदरा जाहिर जनता माटे सेवाकीय हेतु आयोजन करवामां आव्युं छे। आ कार्यक्रम में राजयोगनी अरुणा दीदी, राजयोगनी पूनम दीदी साथ वडोदराना राजमाता शुभांगिनी गायकवाड़ साथ उच्च पोलिस अधिकारी और पोलिस शी टीम की महिला पोलिस कर्मचारी सहित मोटी संख्या में भाई बहनों और ब्रह्मकुमारी अटलादरा सहित वडोदरा परिवार सभ्यों साथ लोगए गीता ज्ञान लाभ लीधो। पीएम मोदी गुजरात प्रवासे, प्रधानमंत्री मोदी हेलिकॉप्टर द्वारा हवाई मार्गे सोमनाथ पहुंचा था। वडाप्रधान नरेन्द्र मोदीए पूजा अर्चना करी तो पंडितोए वडाप्रधानना दीर्घायुष्य माटे प्रार्थना करी। पीएम मोदीए सोमनाथ दादाना कर्या दर्शन। तो पीएम मोदी गुजरातना प्रवासे छे, प्रधानमंत्री मोदी हेलिकॉप्टर द्वारा हवाई मार्गे सोमनाथ पहुंचा हता। वडाप्रधान नरेन्द्र मोदीए पूजा अर्चना करी हती तो पंडितोए वडाप्रधानना दीर्घायु माटे प्रार्थना करी हती। तो पीएम मोदीए सोमनाथ दादाना कर्या दर्शन। माजुम जड़ाशयनी मुख्य नहेर में पड़ू गाबड़ू, मोड़सा भेरुंडा नजीक पड़ू गाबड़ू तो पानी छोड़वामां आवता पड़ू गाबड़ू। सिंचाई विभाग की गोर बेदरकारी सामे आवी छे। हजारों लीटर पानी नो वेड़फाट जोवा मळ्यो तो माजुम जड़ाशयनी मुख्य नहेर में गाबड़ू पड़ू छे। मोड़सा भेरुंडा नजीक गाबड़ू पड़ू छे तो सिंचाई विभाग की गोर बेदरकारी सामे आवी छे। पानी छोड़वामां आवता पड़ू छे गाबड़ू तो हजारों लीटर पानी नो वेड़फाट जोवा मळ्यो छे। सिंचाई विभाग की बेदरकारी सामे आवी छे। राजकोट शहर में विधानसभा चूंटणी में त्रिपांखियो जंग जाम्यो छे, त्यारे कांग्रेस अने भाजप ने टक्कर आपवा आम आदमी पार्टी पण पोतानी जीत माटे डोर टू डोर संपर्क अने रोड शो योजी लोको पासे उम्मेदवारो मत मांगी रह्या छे। राजकोट विधानसभा 68 बैठक पर आम आदमी पार्टीए शिक्षित उम्मेदवार राहुल भुआ ने मैदाने उतारिया छे, त्यारे राहुल भुआ द्वारा भव्य रोड शो पेडक रोड विस्तार में योजवामां आव्यो हतो। राहुल भुवाए जणाव्युं हतुं के लोको स्वयंभू आम आदमी साथे छे अने रहेशे। विधानसभानी चूंटणी ने लईने वहीवटी तंत्र द्वारा वधुमां वधु लोको मतदान करे ते माटे प्रयास करवामां आवी रह्या छे। अवसर रथ, रंगोळी रेली सहितना माध्यमोथी लोकोने मतदान जागृति माटे संदेशो पाठवामां आवी रह्यो छे, त्यारे परिवारजनो मतदान करवा जाए ते माटे बाळकोए पण संकल्प लीधो छे। अमरेली जिल्लानी जुदी जुदी शाळाओमां बाळकोए पोताना परिवारजनो मतदान करवा माटे जाए तेवो दृढ संकल्प कर्यो छे। बाळको परिवारजनोने जरूरथी मतदान करवा मोकलशे तेवो बाळकोए शाळामां संकल्प लीधो हतो। अत्रे उल्लेखनीय छे के जिल्लामां जे विस्तारमां ओछुं मतदान थतुं होय तेवा विस्तारमां अवसर रथ थकी वहीवटी तंत्र द्वारा मतदान जागृति माटेना प्रयासो करवामां आवी रह्या छे। चूंटणी जाहेर थतानी साथे ज वहीवटी तंत्र द्वारा जिल्लाभरमां वधुमां वधु लोको मतदान करे तेवा प्रयासो करवामां आवी रह्या छे। ठेर ठेर अनेक स्पर्धाओ, रेली, बेनरो प्रदर्शित करी छात्रो लोकोने मतदान करवा माटे अनुरोध करी रह्या छे। नवसारी जिल्लामां आगामी 15 दिवसमां कड़कड़ती शियाळानी शरूआत थवानी संभावनाओ छे। आ महिनामां लघुत्तम तापमाननो पारो घगड़ी शके छे। चालू नवेम्बरनी शरूआतथी ज तापमानमां वधघट जोवा मळी रही छे। छेल्ले 5 नवेम्बर महत्तम तापमान 36.5 डिग्री सेल्सियस साथे सौथी गरम दिवस हतो, ज्यारे आ समयगाळा दरमियान शहेरमां सौथी ओछुं लघुत्तम तापमान 18 नवेम्बरना रोज 14 डिग्री सेल्सियस नोंधायुं हतुं। હવામાનમાં ઠંડકમાં વધારો થતાં કાપડ બજાર અને શિયાળુ પાક માટે પણ ફાયદાકારક રહેશે। નવસારી જિલ્લામાં હાલ શિયાળુ પાકની વાવણીની શરૂઆત થઈ છે।
નવેમ્બરના બે અઠવાડિયા આ શિયાળુ ખેતી માટે ઉત્તમ માનવામાં આવે છે, જેને લઈ ખેડૂતો હવે તેના ઉપર ધ્યાન આપી રહ્યા છે। સીઝનમાં શિયાળુ પાકનું 26,000 થી 27,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે, જેમાં ચણા 1500 થી 1800 હેક્ટર તો શાકભાજી 5,500 થી 6,000 હેક્ટરમાં ભીંડા કારેલા મરચી ટામેટા પાક લેવામાં આવે છે, તેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો શીતલહેરને પગલે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી રહેતા સતત બીજા દિવસે પણ ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ ગાર શહેર બન્યું હતું। જો કે શનિવારે નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી રહ્યું હતું। ઠંડીનું જોર વધતા સાંજ ઢળતા જ ઠેર ઠેર તાપણી બેઠકનો દોર શરૂ થયો છે। જો કે આગામી સમયમાં ઠંડીનું જોર હજુ વધશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ઉત્તરીય ઠંડા પવનોના કારણે વિધાનસભા ચૂંટણી અને લગ્ન સિઝનના ઘરમાવા વચ્ચે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર સતત બીજા દિવસે રહ્યું હતું। જોકે ઠંડીનું જોર વધતા દિવસે પણ ઠંડકનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે, જેને પરિણામે તેમજ સવારે ઠંડીનું જોર વધતા વૃદ્ધોને અને શ્વાસ લેવા તેમજ અસ્થમાની બીમારી ધરાવતા દર્દીઓને હાલત કફોડી બનતી રહી છે। ઠંડા પવનોના કારણે નગરનું લઘુત્તમ તાપમાન ઘગડતા તેની સીધી અસર મહત્તમ તાપમાનમાં જોવા મળી રહી છે। તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।